સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરુલ સલાલ પલ્લાચર સહિત આસપાસના ગ્રામ્ય પંથક એટલે ડાંગરની ખેતી માટે જાણીતો વિસ્તાર માનવામાં આવે છે. ચોમાસાના પ્રથમ વરસાદ વરસતા ડાંગરના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. સાબરકાંઠાના પ્રાંતિજથી હિંમતનગર વચ્ચેના સલાલ પોગલુ પલ્લાચર ગ્રામ્ય પંથકને અગ્રણ્ય વિસ્તારમાંથી એક માનવામાં આવે છે. પ્રાંતિજ તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરથી જાણીતા આ વિસ્તારમાં પોગલુ, પિલુદ્રા અને સોનાસણ ગામના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ ચોમાસા નબળા રહેવાના લઈને હવે ડાંગર પર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે ચિંતા સર્જાય છે. હાલમાં જુલાઈ માસ હોવા છતાં પણ વરસાદે જે પ્રમાણે વરસવો જોઈએ તેવો વરસ્યો નથી અને જેને લઈને ખેડૂતોમાં ડાંગરની વાવણીને લઈને ચિંતા સર્જાય છે. બાબતમાં જો કહું તો અમારો પ્રતિજ તાલુકાની અંદર ડાંગરની ખેતી મેઇન છે. અમારે ત્યાં મેઇન ખેતીમાં અમારા ગામમાં પોગલુ, પલ્લાચર, વદરાળ, સોનાસન આજુબાજુના દરેક ગામોમાં અમારા ડાંગરની ખેતી બહુ જ થાય અને ખેતી ડાંગર બહુ મેઇન ગણાય. આ મેઇન ખેતીમાં અમારા ખર્ચા પણ વધી જાય છે. તો વરસાદ પણ આ સાલ થોડો ઓછો છે તો પોતાના બોરથી પણ અમે ખેતી ચાલુ કરી દીધી છે. ડાંગરની ચાયરા ભરીને અને ડાંગર ચાલુ કરી દીધી છે વાવેતર. વરસાદ ઓછો હોવાથી થોડી તકલીફ તો પડે જ છે, છતાં પણ અમને આ મોંઘું પડે છે. કેમ કે અમારી ડાંગરની જમીન હોવાથી પાણીની જરૂર વધારે હોવાથી પૂરતું પાણી મળી રહેતું નથી વરસાદનું. અને ખેતી ડાંગરની એટલી મોંઘી થઈ ગઈ છે કે અમારું બહુ જ તકલીફ પડે છે કે દરવું શેરવો, ડાંગરનું બીજો ખર્ચો, અન્ય ખર્ચો, ટ્રેક્ટરનું માટે ડીઝલ ખર્ચો પણ વધી ગયો. ડીઝલના ભાવ વધવાથી આ મોંઘવારીને જોતો ડાંગર અમને થોડી મોંઘી ગણાય છે વાવવામાં. મોટાભાગના ખેડૂતોએ ડાંગર માટે ખેતરોને તૈયાર કર્યા બાદ હવે વાવણી કરવાથી દૂર રહ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. ડાંગરના પાકની ખેતી કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે અને એટલે જ ડાંગરના પાકની શરૂઆત ચોમાસા દરમિયાન જ વાવેતર મોટા પ્રમાણમાં પ્રાંતિજ તાલુકામાં કરવામાં આવતું હોય છે. જે ચાલુ સાલે જુલાઈ માસ ચાલી રહ્યું હોય ત્યારે ખેડૂતો ડાંગરની ખેતીમાં વાવેતર ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ડાંગરની ખેતી પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે તો ચાલુ સાલે તો નહિવત કહી શકાય એટલું જ વાવેતર થવા પામ્યું છે અને હવે ગત વર્ષના પ્રમાણમાં વાવેતર ઓછો થવા લાગ્યો છે. ઓછું વાવેતર થવાના કારણે પણ વરસાદ જ નહિવત હોવાનું માનવામાં આવે છે. વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પણ શરૂઆતમાં ઓછો વરસાદ થયો હતો પરંતુ આખરે વરસાદ પણ જાણે કે ચોમાસાના દિવસો કોરા ધાકર પસાર થવાના લઈને ખેડૂતોમાં ચિંતા વર્તાઈ રહી છે. જો વરસાદ ગત વર્ષના માફક જ ઓછો વરસે તો ભૂગર્ભજળ આધારિત ડાંગરની ખેતી કરવી પડે અને હાલમાં ભૂગર્ભજળ પણ ઓછું છે અને જેની પર ખેતી કરવી શક્ય થઈ શકે એમ નહીં હોવાનું ખેડૂતો માની રહ્યા છે. વરસાદ પર નિર્ભર રહેતી ડાંગરની ખેતી હાલ તો હવે મુશ્કેલીના દિવસોમાંથી પસાર થઈ રહી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. તે હાલ અમે ડાંગર જ થાય, બીજું કંઈ થાય નહીં. અમારા વિસ્તાર એવું છે ને પોગલું પ્રોતિજ તાલુકાનું, સલાલ પ્રોતિજ મીન્સ કે પ્રોતિજ સલાલ પલ્લાચરમાં ખાલી ડાંગર જ થાય એવું છે, બીજી કોઈ બી ખેતી થાય એવી જ નહીં. કારણ કે અમારા ચીકણી જમીન છે એટલે એના કારણે બીજી કોઈ જમીન થાય પાક થતો નહીં અને તે હાલ વરસાદ તો સહ જ નહીં બરાબર. એટલે કૂવાના પાણીથી અમે ચાલુ કર્યું છે ચૂપ્પાનું, બસ બીજું તો કોઈ કંઈ.